नमस्ते विद्यार्थी मित्रों, श्री बीबीएनपीबी हीरेप्रा कन्या विद्यालय में हूँ कृष्णा, फरीथी आपनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, यूनिट टू रीड वन ना आपणे आ अगाउ बे लेक्चर जोयेला। लेक्चर त्रण में आपणे हवेथी जोईशुं वॉल्ट डिज्नीलेंडनुं क्रिएशन कई रीते करे छे। चलो जोईए। वॉल्ट इन्वॉल्व हिमसेल्फ इन एवरीथिंग। वॉल्ट लगभग बधी ज बाबतोमां पोतानी जातने संकळावीने राखतो। ड्यूरिंग वन स्टोरी कॉन्फरन्स ऑन ध मिकी माउस क्लब टीवी शो, ध स्टोरी मैन पॉइंटर इन हैंड। पॉइंटर एटले एक प्रकारनी लाकड़ी के जेना द्वारा कोईपण वस्तु बतावी शकाय। वॉज आउटलाइनिंग अ सिक्वन्स। सिक्वन्स एटले श्रृंखला। कॉल्ड हाउ टू राइड अ बाइसिकल। हवे वॉल्ट जे छे ए बाळकोने आवी रीते मिकी माउस ने ए बधा कार्टून कैरेक्टर द्वारा नवी नवी वस्तुओ शीखवता। हवे एमना टीवी शो दरमियान जे आ શીખવાનો ટોપિક હતો એ હતો સાયકલ કઈ રીતે ચલાવવી। હવે જે વ્યક્તિ આ ટોપિક શીખડાવવાનો હતો એ વ્યક્તિના હાથમાં એક પોઈન્ટર હતો અને એમણે શરૂ કર્યું। નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન। એમણે શરૂઆત જ એવી કરી કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો એટલે કે સવાર થાઓ। વોલ્ટ સ્ટોપ હિમ। હજી તો વાંકે અધૂરું છે ત્યાં જ વોલ્ટ એમને ઊભા રાખી દે છે। चेन्ज योर बाइसिकल टू अ बाइसिकल। तमारी बाइसिकल एटले के तमारी साइकल ना बदले मात्र साइकल आवो शब्दनो उपयोग करो। ही सेड वॉल्ट एवुं कहे छे। रिमेम्बर एमने एमनुं कहेवानुं कारण एवुं आपे छे। एवरी किड इजंट फॉर्च्युनेट। फॉर्च्युनेट एटले नसीबदार। इनफ टू हेव अ बाइसिकल ऑफ हिज ओन। दरेक बाळक एटलो नसीबदार नथी होतो के पोतानी બાયસિકલ પોતાની જાતે લઈ શકે અથવા તો એમની પાસે બાયસિકલ હોય એટલો નસીબદાર દરેક બાળક હોઈ શકે એ જરૂરી નથી। ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન। ડિઝનીલેન્ડની જે કથા છે એટલે કે ગાથા, ડિઝનીલેન્ડ કઈ રીતે બન્યું એ પરહેપ્સ એટલે કદાચ એ સૌથી સારી સ્ટોરી હશે। ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે કે સમજાવે છે। વોલ્ટ્સ વિઝન વોલ્ટનો જે દ્રષ્ટિકોણ છે એને સમજાવવા માટે, એ ઉપરાંત હિઝ સ્ટબન ડિટર્મિનેશન એનો જે સ્ટબન એટલે જિદ્દી, ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય છે, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન એ જે વિચારમાં માનતો એ વિચાર બીજાને સમજાવવા માટે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એ સૌથી સારી કહી શકાય। ફોર યર્સ ઘણા બધા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ। નર્સ્ડ એટલે દેખરેખ કરવી, દેખભાળ કરવી। ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક। ઘણા સમય સુધી વોલ્ટે કોઈને કહ્યા વગર જ એ જે વિચાર છે એને પોતાના મગજમાં જ રાખી મૂક્યો। ઇટ વુડ બી અ પોર્ટ પ્યુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ। પોર્ટ પ્યુરી એટલે કે સંગ્રહ, કલેક્શન જેને કહેવાય। ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટેલ ઇમેજિનેશન। જે કંઈ ડિઝનીલેન્ડ બનાવ્યું છે એ ડિઝનીલેન્ડ એક પ્રકારનો સંગ્રહ જ છે। વોલ્ટના જે પણ આઈડિયાઝ એટલે કે વિચારો છે એનો સંગ્રહ જ છે। બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, સિંકિંગ એટલે ડૂબાડી દેવા, મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ હજારો લાખો ડોલર્સ માત્ર એક અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં ડૂબાડી દેવા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, ભલે એ પછી વોલ્ટના મગજને જ પેદાશ કેમ ના હોય, ઉણપ એક પ્રકારની એની જ પેદાશ કેમ ના હોય, સીમ ટુ એ કેવી લાગે છે, પ્રીપોસ્ચરિયસ, એકદમ નાદાન લાગે છે, સિલી લાગે છે, દેટ હી વુડન્ટ મેન્શન ઇટ। એ એટલી સિલી, એટલી નાદાન છે, એક વિચારધારા એટલી નાદાન છે કે એણે પોતે પણ એનો ઉલ્લેખ કોઈને કર્યો નહોતો, ટુ એની વન, કોઈ પણ વ્યક્તિને એનો ઉલ્લેખ એમણે કર્યો જ નહોતો। હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ। માત્ર એ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટેના જે પ્લાનિંગ છે એ જ પોતે ક્વાઇટલી કોઈને કહ્યા વગર શાંતિથી એમણે કર્યા રાખ્યા હતા। એઝ યુઝવલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ when he finally told us about the project। એમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે છેલ્લે જ્યારે એમણે ફાઇનલ
અમ્યુઝમેન્ટ પાર્કનો વિચાર બધા સામે મૂક્યો ત્યારે એમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. સમવન આસ્ક્ડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કઈ પ્રકારે દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, અને પ્રત્યુત્તર ફટાફટ મળી જ ગયો વોલ્ટ તરફથી. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, પૃથ્વી ઉપર આ જેવું, એટલે કે ડિઝનીલેન્ડ જેવું કોઈ પણ ના હોય, કોઈ પણ જગ્યા ડિઝનીલેન્ડ જેવી ના હોય એવું એ દેખાશે. પ્રેડિક્ટેબલી, એટલે કે જેવી આગાહી કરી હતી, વી હેડ ટ્રબલ, ટ્રબલ એટલે મુસીબત, રાઇઝિંગ મની, આટલા મોટા પ્રમાણમાં પૈસા ઊભા કરવા એ વોલ્ટ અને એના ભાઈ માટે ખરેખર મુશ્કેલી ભર્યું કામ હતું. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ શરૂ થયું ઇન જુલાઈ 1955. 1955માં ડિઝનીલેન્ડ છે એ શરૂ થયો. સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ફ્લોક્ડ, ફ્લોક્ડ એટલે આમ જોઈએ તો ઘેટાનું ટોળું, પણ અહીંયા આપણે એવો એનો મતલબ લઈશું કે લાખો લોકો પહેલા જ દિવસે વોલ્ટના સર્જનને જોવા માટે ઉમટી પડ્યા હતા. લાઇક કિડ વિથ ન્યૂ ટોય, એક બાળકને જેમ નવું રમકડું આપી દેવામાં આવે. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી મોટું, સૌથી ચળકતું રમકડું જેમ કોઈ બાળકને આપી દેવામાં આવે, એવી જ રીતે વોલ્ટ યુઝ ટુ વન્ડર, વન્ડર એટલે રખડવું, થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. ટુરિસ્ટ એટલે જે પણ મુલાકાતીઓ છે, જે પણ ત્યાં ફરવા આવ્યા છે, એ લોકો જેમ પહેલી વખત અમ્યુઝમેન્ટ પાર્ક જોઈને ખુશ થાય છે, વોલ્ટે પોતે બનાવેલું હોવા છતાં પણ વોલ્ટ એ જ રીતે ખુશ થાય છે. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. વોલ્ટે એક ક્રેઝી આઈડિયા કહી શકાય, એક નાદાન વિચાર કહી શકાય, એવા વિચારને લઈને એમને જે સફળતા મળી, સક્સેસ એટલે સફળતા, ટ્રિગર, ટ્રિગર એટલે એક પ્રકારે જે બંદૂક હોય, ગન હોય, અને એ બંદૂક ચલાવવા માટે જેના નકુચો હોય એને ટ્રિગર કહેવામાં આવે છે. તો એ જે ટ્રિગર દબાવીએ અને જેટલી ઝડપથી બંદૂકમાંથી ગોળી ફૂટે છે એટલી જ ઝડપથી વોલ્ટને આ ડિઝનીલેન્ડ છે એના તરફથી દરેક પ્રકારના ફોર્ચ્યુન, એટલે કે નસીબ પ્રાપ્ત થાય છે. યેટ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ. બીજા લોકો કદાચ જો વોલ્ટની જગ્યાએ કોઈ પણ હોય તો એ પૈસો જોઈને કે સક્સેસ જોઈને કદાચ ફેરવાય, પોતાની જે કંઈ અત્યાર સુધીની આવડત છે એના ઉપર એ ઘમંડ કરવા માંડે, પણ વોલ્ટ એવા નથી. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવે છે. હી હેટેડ પાર્ટીઝ, એમને પાર્ટીમાં જવું તો બિલકુલ પસંદ નથી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને બહાર ફરવા જવાનો એમનો વિચાર છે એ વિચાર માત્ર એક બર્ગર અને ચીલી, એટલે કે કોઈ પ્રકારનું સોફ્ટ ડ્રિંક આપણે કહી શકીએ, એકમાત્ર ઠંડુ પીને જ, એક અને એ પણ એક નાના એવા રેસ્ટોરન્ટમાં પીને જ એ આઈડિયા છે એને બીજા સામે રજૂ કરે છે. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ, એક્સ્ટ્રાવેજન્સ એટલે કે ખર્ચો, વોઝ અ મિનિચર રેલ રોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એમણે અત્યાર સુધીમાં જો કોઈ ખર્ચો કર્યો હોય તો એક માત્ર નાનકડું રેલ ટ્રેક એમણે બનાવ્યો છે, રેલના પાટા બનાવ્યા છે અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ, મેદાન ઉપર, ફરતે, ઓફ હિઝ હોમ, એમના ઘરની ફરતે રેલના પાટા એમણે બનાવ્યા છે, એ માત્ર એક એમનો ખર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું અત્યાર સુધીનું વોલ્ટની જીવનનો નાનકડો એવો ભાગ. હવેનો ભાગ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.